હેલો ફ્રેન્ડ, આજે આપણે અંગ્રેજીની અંદર ગ્રામરની અંદર ધોરણ 9 નો જે નાઉન ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો ધ નાઉન. નાઉન એટલે કે નામ અથવા સંજ્ઞા. નાઉન ને શું કહીએ છીએ આપણે? નામ અથવા સંજ્ઞા. તો આપણે અગાઉના ધોરણમાં 8મા ધોરણમાં થોડું ઘણું નાઉન વિશે શીખાશું. વધુ ડીપમાં આપણે નાઉન વિશે ચર્ચા કરીશું આજે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ ધ નામ, એટલે કે ડેફિનેશન એટલે કે નાઉનની વ્યાખ્યા શું છે. નાઉનને આપણે કઈ રીતે ઓળખી શકીશું? ખાલી જગ્યામાં નાઉન આવ્યું હોય અથવા તો સેન્ટેન્સમાં હોય તો કયું નાઉન છે આપણે એને નાઉનને ઓળખવાના છે. તો ડેફિનેશન ઓફ નાઉન, નાઉનની વ્યાખ્યા. પ્રાણીને, પદાર્થને, ગુણ, ભાવ કે કોઈ ક્રિયાને નિર્દેશ કરતું હોય તેને નાઉન તરીકે ઓળખવામાં આવે. શું કહે છે? ડેફિનેશન ઓફ નાઉન એટલે કે નાઉનને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો કે કોઈ પણ પ્રાણી હોય, પદાર્થ હોય, ગુણ હોય, ભાવ હોય કે કોઈ ક્રિયા કરતું હોય એને નિર્દેશ કરતું હોય તેને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. તો નાઉનના મુખ્યત્વે 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે નાઉનના? મુખ્યત્વે 5 પ્રકાર છે. ફર્સ્ટ ઓફ ઓલ કોમન નાઉન, સેકન્ડ છે પ્રોપર નાઉન, થર્ડ છે મટીરિયલ નાઉન, ફોર્થ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન અને ફિફ્થ છે કલેક્ટિવ નાઉન. ફરીવાર નાઉનના 5 પ્રકાર છે. પહેલું છે કોમન નાઉન એટલે કે જાતિવાચક નાઉન. સેકન્ડ છે પ્રોપર નાઉન એટલે કે નિશ્ચિત નામ. થર્ડ છે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. ફોર્થ છે એબ્સ્ટ્રેક્ટ નામ એટલે કે ભાવવાચક નામ. અને ફિફ્થ છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. આજે આપણે આ 5 પ્રકાર નાઉનના જે આપેલા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ છે કોમન નાઉન, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કોમન નાઉન, કોમન કોમન નામ ને આપણે જાતિવાચક નામ પણ કહેવાય છે. કોમન નાઉન ને શું કહેવાય છે? જાતિવાચક નામ. તો કોમન નાઉન ને આપણે સામાન્ય નામ, કોમન નાઉન ને આપણે શું કહીએ છીએ? સામાન્ય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા કયા નામ ઓળખી શકીએ છીએ આપણે? બધા ત્યાં કોમન છે. શું કે બધામાં કોમન છે સાવે, એટલે કે આ સામાન્ય છે. જે નામ સમગ્ર જાતિને શું કરે છે? કોમન નાઉન છે તે સમગ્ર જાતિને રજૂ કરે છે. કોમન નામ શું કરે છે? તો કે સમગ્ર જાતિને રજૂ કરે છે, તેને કોમન નાઉન તરીકે ઓળખવામાં આવે છે. એમ કે આપણે સેન્ટેન્સ આપ્યું હોય તો એમાં કોમન નાઉન ઓળખવું હોય તો કઈ રીતે ઓળખીએ? તો જેની અંદર સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય, નિર્દેશતું હોય. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે વ્યાખ્યા શીખ્યા ત્યારે કીધું કે કોઈ પણ પ્રાણીને, પદાર્થને, ગુણ, મનના ભાવ, કોઈ ક્રિયાને નિર્દેશ કરતું હોય તેને નાઉન કહેવાય છે. નાઉન ઓળખવા માટે શું જોવું જોઈએ? તો કે જે નામ સમગ્ર જાતિને, સમગ્ર વર્ગને રજૂ કરતું હોય તેને શું કહેવાય છે? કોમન નાઉન. દુનિયામાં ઘણી બધી એવી બધી વસ્તુ છે જેના અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે, જૂથ પાડવામાં આવે છે, અલગ અલગ તેનું વિભાજન કરવામાં આવ્યું છે, જેથી કરીને આપણે શું કરી છીએ? જાતિવાચક નામને અલગ પ્રકારથી તેના વર્ગને ઓળખી શકીએ છીએ. તે સંખ્યાવાચક હોય તો એકવચન અથવા બહુવચનમાં પણ હોઈ શકે છે. એટલે કે તે સંખ્યાવાચક હોય તો તે શું થાય છે? એકવચન અથવા બહુવચનમાં પણ હોઈ શકે છે, જેને આપણે કોમન નાઉન જે છે તેને આપણે જોઈ શકીએ છીએ. કોમન નાઉન છે એને શું કરીએ છીએ? આપણે જોઈ શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે બોય, બોય એટલે છોકરો. તો કે સમગ્ર છોકરાઓનો વર્ગ આપ્યો છે એટલે શું કીધું? કે બોય. એક્ઝામ્પલ એમ કહે કે પ્રાણી વર્ગ, તો પ્રાણીઓ, તો પ્રાણીઓની અંદર ગાય, બળદ, ભેંસ ઘણા બધા આવ્યા છે. તે શું છે?
પ્રોપર નાઉન છે, પરંતુ પ્રાણી વર્ગ જ્યારે કહી છે તે શું બતાવે છે? સમગ્ર જાતિ બતાવે છે. તેવી જ રીતે ગર્લ છોકરીઓ, પણ છોકરીઓમાં જ્યારે પર્ટિક્યુલર નામ આપે કે દર્પિતા તો તે પ્રોપર નાઉન ગણાય છે, પરંતુ ગર્લ એટલે કે છોકરો અથવા છોકરીઓ તો તે શું કહે છે? કોમન નામ. તેવી જ રીતે ટીચર, ટીચર એટલે કે સમગ્ર જાતિ, સમગ્ર ટીચરનો વર્ગ બતાવે છે, કોઈનું પ્રોપર અથવા નિશ્ચિત નામ આપેલું નથી. તેવી જ રીતે સિટી, સિટી એટલે કે શહેર, શહેર સમગ્ર છે એમ આપણે તમે પ્રોપર અમદાવાદના જ છો તમે, અથવા તો તમે પ્રોપર અમદાવાદના જ રહો છો, તો એ પ્રોપર નામ થયું કહેવાય. તો સિટી એ કોમન આવે છે, પરંતુ જ્યારે સિટીની અંદર એમ કહે છે મોરબી, અમદાવાદ, રાજકોટ તો તે પ્રોપર નામ થાય છે. ફરી વાર આપણે કોમન નાઉનની સમજૂતી જોઈ લઈ. કોમન નાઉનને આપણે જાતિવાચક નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય નામ પણ કહી શકાય છે. જે નામ સમગ્ર જાતિને રજૂ કરે છે તે સંખ્યાવાચક હોય તો એકવચન અથવા બહુવચનમાં પણ હોઈ શકે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, જેની અંદર સમગ્ર વર્ગનો, સમગ્ર જૂથનો સમાવેશ કરવામાં આવે છે તેને કોમન નાઉન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોયા કે સમગ્ર પ્રાણી વર્ગ હોય તો એક્ઝામ્પલમાં એનિમલ્સ કઈ છે તો તે કોમન નાઉનમાં આવે છે, પરંતુ એની અંદર કાઉ, બફેલો કઈ છે તો તે પ્રોપર નાઉનમાં આવે છે. તેવી જ રીતે આપણે સિટી કહી છે તો તે કોમન નાઉનનો નિર્દેશ કરે છે, પરંતુ કોમન નાઉનમાં સિટી તરીકે મોરબી, અમદાવાદ, રાજકોટ કહીએ છીએ તો તે પ્રોપર નાઉનનો નિર્દેશ કરે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ટીચર વર્ગ, સમગ્ર શિક્ષક વર્ગ કહી છે તો તે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, પરંતુ ટીચરમાં કોઈનું પ્રોપર નામ કહી છે તો તે પ્રોપર નાઉન ગણાય છે. તો તેનો આપણે સેકન્ડ જે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાતિવાચક નામ વિશે સમજૂતી મેળવી. સેકન્ડ હવે આપણે પ્રોપર નામ એટલે કે નિશ્ચિત નામ વિશે સમજૂતી મેળવશું. પ્રોપર નામ, પ્રોપર નામને શું કહી શકાય છે? તો કે નિશ્ચિત નામ. પ્રોપર નામને કયા નામ તરીકે ઓળખાય છે? તો કે નિશ્ચિત નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પ્રાણી પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી એને ઓળખવામાં આવે છે. શું કહે છે? કે કોઈ પ્રાણી પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ તારવામાં છે. જે આપણે ફર્સ્ટમાં શીખા કે કોમન નાઉનમાં જાતિ સમગ્ર શું બતાવે છે? જાતિનો. એનાથી અલગ મીન્સ કે અલગ એટલે કે એનિમલ્સ કઈ છે તે સમગ્ર જાતિ બતાવે છે, પણ એનિમલ્સમાં પર્ટિક્યુલર અથવા પ્રોપર નામ આપી છે કે હોર્સ, કાઉ, તો તે શું બતાવે છે? નિશ્ચિત નામ આપે છે. એમ કે છે કે કોઈ પણ પ્રાણી હોય પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ તારવામાં છે, તો અલગ પડી એને ઓળખવામાં આવે છે, તેને આપણે પ્રોપર નાઉન અથવા તો નિશ્ચિત નામ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાર એની વ્યાખ્યાને જોઈ લઈ. પ્રોપર નાઉન એટલે કે નિશ્ચિત નામ, નિશ્ચિત આવ્યું છે. પ્રોપર નાઉનમાં નામ શું કીધું છે? નિશ્ચિત જ છે પ્રોપરમાં. તો કે કોઈ પણ પ્રાણી હોય પદાર્થ હોય પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી તેને અલગ તારવામાં આવે છે, તેને આપણે નિશ્ચિત નામ અથવા તો પ્રોપર નામ તરીકે ઓળખીએ છીએ. તેનો પ્રથમ અક્ષર હંમેશા માટે કેપિટલ લેટરમાં હોય છે. શું બતાવે છે? કે તેનો હંમેશા જે પ્રથમ અક્ષર હોય છે તે શેમાં હોય છે? તો કે કેપિટલ લેટરમાં હોય છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોમન નાઉનમાં જે બોય હતું તે શું બતાવતું? સમગ્ર જાતિ બતાવતું, પરંતુ બોયની અંદર આપણે એમ કીધું કે રાહુલ તો તે શું થઈ ગયું? પ્રોપર નાઉન થઈ ગયું. તેવી જ રીતે ગર્લ્સ, ગર્લ્સ એટલે છોકરીઓનો વર્ગ, તો છોકરીમાં પર્ટિક્યુલર નામ આપ્યું કે રુચિ તો તે થઈ ગયું પ્રોપર નાઉન. સિટી, કોમન નાઉનમાં આપણે સિટીનું ઉદાહરણ આપ્યું તો સિટીની અંદર નામ આપ્યું પ્રોપર તો જામનગર, તો એ પ્રોપર નામ થયું. ટીચર, ટીચરની અંદર આપણે સમગ્ર વર્ગ બતાવતા હતા
પરંતુ વર્ગ પ્રોપર નાઉનમાં જ્યારે ટીચર માં એમ કહી છી કે સ્મિતાબેન તો તે થઈ જાય છે પ્રોપર નાઉન. ફરીવાર આજે આ બે ટોપિક આપણે જોયા, કોમન નાઉન અને પ્રોપર નાઉન. ફરીવાર બંનેની સમજૂતી જોઈ લઈ. કોમન નાઉન ને જાતિવાચક નામ પણ કહેવામાં આવે છે અને સામાન્ય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમન નાઉન ની અંદર સમગ્ર વર્ગ સમગ્ર જાતિનો સમાવેશ થાય છે, જ્યારે પ્રોપર નામ ની અંદર સામે નિશ્ચિત નામ હોય છે. બંનેને કમ્પેર કરતા જોતા જાય કે કોમન નાઉન અને નિશ્ચિત નામ એટલે કે કોમન નાઉન અને પ્રોપર નાઉન બંનેના ઉદાહરણો જોઈએ કે કોમન નાઉન સમગ્ર જાતિનો વર્ગનો સમાવેશ કરે છે, જ્યારે પ્રોપર નાઉન છે તે કોઈ નિશ્ચિત નામ આપે છે પર્ટિક્યુલર. જેમ તે સંખ્યાવાચક હોય તો તે એકવચન અથવા બહુવચનમાં પણ હોઈ શકે છે અને તેને આપણે જોઈ શકીએ છીએ. પ્રાણી વર્ગ હોય, જેમ મેં તમને કીધું કે સમગ્ર પ્રાણી વર્ગ બતાવે છે, જ્યારે પ્રોપર નાઉનમાં નિશ્ચિત નામ આવે છે કાઉન. પ્રોપર નાઉનમાં કોઈ પ્રાણી પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ તારવામાં આવે છે તે માટે તેને નિશ્ચિત નામ કહે છે અને તેનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લેટરમાં હોય છે. હવે આપણે બંને વચ્ચેના ડિફરન્સને જોઈ લઈશું. કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉનમાં શું જોવા મળે છે? સમગ્ર જાતિ. જ્યારે પ્રોપર નાઉન ની અંદર શું જોવા મળે છે? નિશ્ચિત નામ. તો બોય કઈ છે? આપણે સમગ્ર જાતિ વર્ગ છે. તો બોય ની અંદર આપણે રાહુલ કઈ છે? તો તે શું થાય છે? નિશ્ચિત નામ છે. ગર્લ સમગ્ર છોકરીઓનો વર્ગ, છોકરીઓની નામ આપી છે રૂચિ, તો તે એક નિશ્ચિત નામ થાય છે. સિટી તો સમગ્ર વર્ગ બતાવે છે, સિટી ની અંદર લખી છે રાજકોટ, તો તે શું બતાવે છે? ફ્લાવર તો રોજ, રિવર તો ગંગા. આ બંને ઉપરથી આપણે જોઈ કે કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન સમગ્ર જાતિ બતાવે છે, જ્યારે પ્રોપર નાઉન છે નિશ્ચિત નામ બતાવે છે. બોય છે સમગ્ર જાતિ છે, પરંતુ એનું પ્રોપર કઈ કે રાહુલ નામનો છોકરો, તો રાહુલ છે એ નિશ્ચિત નામ છે એટલે કે પ્રોપર નાઉન ગણાય છે. કોમન નાઉન ની અંદર ગર્લ સમગ્ર જાતિ બતાવે છે, પરંતુ જે રૂચિ કઈ છે તો તે શું બતાવે છે? પ્રોપર નાઉન છે. સિટી સમગ્ર જાતિ બતાવે છે, એમાં રાજકોટ કહીએ છે તો તે પ્રોપર થઈ જાય છે. ફ્લાવર તો ફૂલો, સમગ્ર ફૂલોનો સમાવેશ હોય છે. પર્ટિક્યુલર નામ આપ્યું છે રોડ, તો પ્રોપર નાઉન થઈ જાય છે. રિવર એટલે કે નદી, ઘણી બધી નદીઓ, નદીઓમાં નામ આપ્યું છે ગંગા, તો તે નિશ્ચિત નામ થઈ જાય છે. આજે કોમન નાઉન અને પ્રોપર નાઉન બંને વિશે જોયા. અગાઉના આપણે નાઉનના મુખ્ય જે પાંચ પ્રકાર છે તેમાં આપણે કોમન નાઉન અને પ્રોપર નાઉનની સમજૂતી મેળવી. હવે આપણે આગળ ત્રીજો પ્રકાર છે તેના વિશે સમજૂતી લઈએ. મટીરિયલ નાઉન, ત્રીજો પ્રકાર છે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉનને દ્રવ્યવાચક નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે વસ્તુઓ છઠ્ઠામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી છે, જે વસ્તુઓ છઠ્ઠામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી છે તે દ્રવ્ય સ્વરૂપે જેમની ગણતરી એક બે કે ત્રણ તેમ થઈ શકતી નથી. પણ દરેક શબ્દ જથ્થાનું સૂચન કરે છે તેનું વજન થઈ શકે છે, તેને માપી પણ શકાય છે જેવા કે ઘણી બધી ધાતુઓ, લોખંડ, સોનું, ચાંદી આ બધા જથ્થાના સ્વરૂપમાં હોય છે. અનાજો જેવા કે ઘઉં, બાજરી પદાર્થોમાં ગોળ, ઘી, તેલ વગેરે. જોઈએ આપણે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ, જે વસ્તુઓ જથ્થાના સ્વરૂપે રહેલી છે. શું જોવાનું છે મટીરિયલ નાઉનમાં? કે જે વસ્તુઓ છે એ શું જથ્થાના સ્વરૂપે રહેલી છે, તે દ્રવ્ય સ્વરૂપે જેમની ગણતરી એક બે કે ત્રણ તેમ થઈ શકતી નથી. શું કહે છે? જે ગણતરી કરી છે તે જથ્થાના સ્વરૂપે થઈ શકતી નથી, સોરી, તે દ્રવ્ય સ્વરૂપે તેમની જે ગણતરી છે એ એક બે કે ત્રણ તેમ થઈ શકતી નથી. પરંતુ દરેક શબ્દ જથ્થાનું સૂચન કરે છે, જે તેનું વજન થઈ શકે છે, તેને માપી પણ શકાય છે. શું કરે છે? તેને આપણે વજન પણ કરી શકીએ છીએ અને માપી પણ શકાય છે. પાણી છે તો પાણીના બુંદને આપણે એક બુંદ, બે, ત્રણ એમ કરી શકીએ છીએ? ના, નથી કરી શકતા. તેનું પાણીનું વજન અથવા તો તેને માપી શકાય છે, પરંતુ તેની ગણતરી કરી શકાતી નથી. એવી જેવી કે ઘણી બધી વસ્તુઓ છે કે જે ધાતુઓ છે, કે લોખંડ છે, સોનું છે, ચાંદી છે, તે બધાને આપણે જથ્થાના સ્વરૂપે અથવા દ્રવ્યના સ્વરૂપે હોય છે. અનાજો જેવા કે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, તે બધાને શું કરી છે? વજન કરી શકીએ છીએ અને માપી શકીએ છીએ. પદાર્થોમાં છે ગોળ, ઘી, તેલ આ બધાને શું કરી શકીએ છીએ? આપણે વજન કરી શકીએ છીએ, તેને માપી શકીએ છીએ, પરંતુ તેની ગણતરી કરી શકતા નથી. તો તેને આપણે થોડાક ઉદાહરણો જોઈ લઈ. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ છે એટલે કે સોનું. ગોલ્ડ એટલે શું થાય? સોનું. તો આપણે સોનુંને વજન પણ થઈ શકે છે, તેને માપી પણ શકાય છે, પણ એક બે કે ત્રણ સ્વરૂપે ગણતરી થઈ શકતી નથી. બીજું છે વોટર, પાણી. તે પણ કેવા સ્વરૂપે હોય છે? જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે હોય છે અને તેનું સૂચન જથ્થાનું સૂચન કરે છે, જેથી આપણે એને વજન પણ કરી શકાય છે અને માપી પણ શકાય છે, પરંતુ તેની ગણતરી કરી શકાતી નથી. સેન્ડ, સેન્ડ એટલે કે રેતી. સેન્ડ એટલે શું થાય? રેતી. રેતીને આપણે શું કરી શકીએ છીએ? વજન પણ કરી શકીએ છીએ, માપી પણ શકીએ છીએ, પરંતુ તેના એક એક કણને ગણતરી કરી શકતા નથી. તેવી જ રીતે સુગર, ખાંડ, એક એક દળને ગણી શકીએ છીએ? ના, એનું વજન કરી શકીએ છીએ.
આયર્ન નામ. આયર્ન એટલે શું થાય? લોખંડ. લોખંડ ને શું કરી શકીએ છીએ? આપણે એનું ભજન કરી શકીએ છીએ, માપી શકાય છે, પરંતુ એક બે કે ત્રણ સ્વરૂપે તેની ગણતરી થઈ શકતી નથી. ફરીવાર મટીરિયલ નામ એટલે કે દ્રવ્યવાચક નામ, જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી છે તે દ્રવ્ય સ્વરૂપે તેમની ગણતરી એક બે કે ત્રણ સ્વરૂપમાં થતી નથી, પરંતુ તેને વજન કરી શકાય છે અને તેને માપી પણ શકાય છે. એવી ઘણી બધી ધાતુઓ જોઈ, લોખંડ છે, સોનું છે, ચાંદી છે, પદાર્થો જોયા આપણે, ગોળ, તેલ, ઘી, પાણી, રેતી, અનાજો જેવા ઘઉં, બાજરી, આ બધાનું વજન થઈ શકે છે, એને માપી શકાય છે, પરંતુ તેની ગણતરી થઈ શકતી નથી. તો આપણે ત્રણ પ્રકાર જોયા નાઉનના. ફર્સ્ટ હતો કોમન નાઉન, સેકન્ડ હતો પ્રોપર નાઉન, અને થર્ડ હતો મટીરિયલ નાઉન. હવે આના પછી આપણે ફોર્થ એબ્સ્ટ્રેક્ટ નાઉન વિશે જોઈએ. ચોથો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થાય? ભાવવાચક નામ. કોઈ પણ લાગણી હાવભાવ વેદના પ્રતિભાવ અનુભૂતિ કે જેને સામાન્ય સંજોગોમાં સંખ્યા વડે ગણી શકાતી નથી. તેમજ તેને જોઈ શકાતી નથી. સ્પર્શ પણ કરી શકાતી નથી. માત્ર તેનો અનુભવ જ કરી શકી છે. શું કે છે? ચોથો પ્રકાર આપણે નાઉન નો છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. તો કોઈ પણ લાગણી, હાવભાવ, વેદના, પ્રતિભાવ કે અનુભૂતિ જેને આપણે સામાન્ય સંજોગો વડે ગણી શકાતી નથી. ફરીવાર ધ્યાનથી જોઈએ, એબ્સ્ટ્રેક્ટ નાઉન શું કહેવાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. કોઈ પણ લાગણી હોય, હાવભાવ હોય, વેદના હોય, પ્રતિભાવ હોય કે અનુભૂતિ, આપણને કોઈના પ્રત્યે લાગણી થાય, આપણે લાગણી દર્શાવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે મેં બીજા વ્યક્તિ પ્રત્યે લાગણી દર્શાવી એને જોઈ શકીએ છીએ? ના, નથી જોઈ શકતા. માત્ર ને માત્ર આપણે એને અનુભવ કરી શકીએ છીએ. એને સ્પર્શ પણ નથી કરી શકતા. કરી છે સ્પર્શ? કે આને લાગણી કહેવાય, આને સ્પર્શ કરી આપણે, એવું કેમ નથી કરતા? કારણ કે એના માત્ર આપણે શું કરી છીએ? અનુભવ કરી શકીએ છીએ. તેવી જ રીતે હાવભાવ, કોઈના પ્રત્યે આપણે સારો હાવભાવ હોય અથવા ખરાબ હાવભાવ હોય,
પરંતુ તે હાવભાવને બધા જ ઓળખી જઈ શકી છે, અનુભવ કરી શકે છે, સ્પર્શ કરી શકતા નથી. ત્રીજું છે વેદના. વેદના વાયુ છે, દુઃખે છે, તો એ વેદના આપણે સહન કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને ક્યાં વેદના છે આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ. પ્રતિભાવ, કોઈના પ્રત્યે સારો પ્રતિભાવ, ખરાબ પ્રતિભાવ, તો તેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકતા નથી. અનુભૂતિ, સારા નરસા પ્રસંગોની અનુભૂતિ થાય આપણને, તો એને આપણે વાગોળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, સ્પર્શ કરી શકતા નથી. જેને સામાન્ય સંજોગોમાં સંખ્યા વડે ગણી શકાતી નથી, કે જેને જોઈ પણ શકાતી નથી, તેને સ્પર્શ પણ કરી શકાતો નથી, માત્ર ને માત્ર તેનો અનુભવ જ થાય છે. શું કે છે? એસ્ટ્રિક્ટ નાઉન એટલે કે ભાવવાચક ના. તો કે જેની અંદર કોઈ પણ લાગણી હોય, હાવભાવ હોય, વેદના હોય, પ્રતિભાવ હોય, અનુભૂતિ હોય, કે જેને સામાન્ય સંજોગોમાં સંખ્યા વડે ગણી શકાતી નથી, માત્ર ને માત્ર તેનો આપણે અનુભવ જ કરી શકીએ છીએ. નથી એને અડી શકાતી, નથી એને સ્પર્શ પણ કરી શકાતો, કે લાગણીને ગણવામાં પણ આવતી નથી. તે માત્ર ને માત્ર શું કરી છીએ? આપણે એને અનુભવ જ કરી છીએ. તો તેને આપણે ઉદાહરણો જોઈ, એક્ઝામ્પલની અંદર લવ, બ્યુટી, ચાઇલ્ડહુડ, કરેજ, આ બધા ઉદાહરણો છે. લવ એટલે કે પ્રેમ, તો તેને આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ. બ્યુટી, સુંદરતા છે કોઈની, તો આને શું કરી છે? આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકતા નથી, માત્ર અનુભવ થાય છે આપણને. ચાઇલ્ડહુડ છે, આપણું બાળપણ છે, તો બાળપણને શું કરી છીએ આપણે? એને એને જોઈ શકીએ છીએ, આપણે બાળપણ પહેલાં હતું, માત્ર એનો અત્યારે શું કરી છીએ? અનુભવ કરી છીએ, એને સ્પર્શ પણ કરી શકતા નથી. કરેજ, હિંમત છે, તો હિંમતને આપણે શું કરી શકીએ છીએ? સ્પર્શ કરી શકતા નથી, માત્ર ને માત્ર તેનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ છે, તેની અંદર કોઈ પણ લાગણી છે, હાવભાવ છે, વેદના છે, પ્રતિભાવ છે, અનુભૂતિ છે, કે જેને સામાન્ય સંજોગોમાં સંખ્યા વડે ગણી શકાતી નથી, તેમજ તેને જોઈ શકાતી પણ નથી, સ્પર્શ પણ કરી શકાતો નથી, માત્ર ને માત્ર તેનો અનુભવ કરી દે છે. શું કરી છીએ? આપણે માત્ર ને માત્ર એનો અનુભવ કરીએ છીએ. પરિવાર, લવ, બ્યુટી, ચાઇલ્ડહુડ, કરેજ, આ બધા તેના ઉદાહરણો છે. તો આપણે તેને માત્ર ને માત્ર શું કરીએ છીએ? અનુભવ કરીએ છીએ. તો નાઉનના આપણે ચાર પ્રકાર જોયા. ફર્સ્ટ હતો કોમન નાઉન, સેકન્ડ હતો પ્રોપર નાઉન, થર્ડ હતો મટીરિયલ નાઉન, ફોર્થ હતો એબ્સ્ટ્રેક્ટ નાઉન, અને ફિફ્થ હવે આવે છે તે નાઉન વિશે આપણે ચર્ચા કરી, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ, કલેક્ટિવ શબ્દ સાંભળતા આપણને થાય, કલેક્ટિવ એટલે એકઠા થવું અથવા તો ભેગું થવું. પાંચમો પ્રકાર છે કલેક્ટિવ નામ એટલે કે સમૂહવાચક નામ.
કલેક્ટિવ નાઉન ને કયા નામથી ઓળખીએ છીએ? સમૂહવાચક નામ. સમૂહવાચક જોતા જ આપણને થાય કે એકઠા થવું, ભેગા થવું, કલેક્ટ એટલે ભેગા, જેમાં સમૂહનો ભાવ. કોઈ પણ સંખ્યાવાચક નામના બહુવચન વાળા સ્વરૂપને એકવચન તરીકે સમગ્ર સમૂહને દર્શાવતું હોય, સમગ્ર સમૂહને દર્શાવતું હોય તેને કલેક્ટિવ નાઉન કહેવાય છે. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ કોઈ પણ નામના બહુવચન વાળા સ્વરૂપને એકવચન તરીકે સમગ્ર સમૂહને દર્શાવતું હોય તેને કલેક્ટિવ નાઉન કહેવાય. આપણે તેના ઉદાહરણ જોઈએ. કલેક્ટિવ નાઉન તો કે ગ્રુપ, ટીમ, ફ્લોક, હર્ડ, આ બધા કલેક્ટિવ નાઉનના ઉદાહરણો છે. તો ગ્રુપ એટલે કે ટોળું, ટીમ, ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું, હર્ડ એટલે પ્રાણીનું ટોળું, તો આ બધા સમૂહવાચકના ઉદાહરણો છે. આજે આપણે આ પાંચ પ્રકારના નાઉનના પ્રકારો વિશે ચર્ચા કરી. નેક્સ્ટ પીરિયડમાં આપણે એની એક્સરસાઇઝ જોશું.